રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 15મી વાર્ષિક સાધારણ સભા મંડળીના પ્રમુખ ઢાયાભાઈ ગજેરાના પ્રમુખ સ્થાને મળી હતી. આ સાધારણ સભામાં વાર્ષિક હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે દૂધ મંડળીના સંચાલકો દ્વારા ડેરીના નફાને ધ્યાનમાં રાખી 33,70,000 બોનસ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે સભાસદો પાસે પશુઓની માવજત માટે 4,37,000 ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી. દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 15મી વાર્ષિક સાધારણ સભા આજરોજ દાસાપંથી વાડીમાં મળી. આ મંડળીએ વર્ષનું 20 લાખ ઉપરાંત દૂધ કલેક્શન કરીને 69.50 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. મંડળીઓના પશુપાલકોના હિત માટે તમામ પ્રકારના નફાઓ વિતરણ કરતા 34 લાખ રૂપિયા સભાસદ બોનસ ફાળવવામાં આવ્યું છે. આ દૂધ મંડળી ઉપલેટાની નહીં પરંતુ સમગ્ર રાજકોટ જિલ્લાની આગેવાન મંડળી છે અને એમાં દૂધ ભરનારાઓ પશુપાલકોને તમામ પ્રકારની સહકારી અને જે કાંઈ સહાયો છે એ પૂરતા પ્રમાણમાં સહાયો આપવામાં આવે છે. એટલે મંડળીના પશુપાલકો અને મંડળીના સભાસદોને આ મંડળી ઉપર પૂર્ણ વિશ્વાસ છે અને આ મંડળી ઉત્તરોત્તર વર્ષો વર્ષ વિકાસ કરતી જાય છે.